પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ગીત શાસ્ત્ર 40મું ગીત, દાઉદનું ગીત. ઘણીવાર આપણે ઇન્વિટેશન કાર્ડમાં આ વચનને જોઈએ છે અને ત્યાં એવું લખવામાં આવ્યું છે, પહેલી કલમ, મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેણે કાન દઈને મારી અરજ સાંભળી. આ એક એવો ઈશ્વર છે કે જે આપણી અરજને કાન દઈને સાંભળે છે. પ્રિયો, એક વાત મને યાદ આવે છે. એક ગામની અંદર એક લાકડાનું વાજિંત્ર બનાવેલું, જેનો સુર બહુ સરસ નીકળતો હતો, અને એવા વાજિંત્રને લઈને એક વ્યક્તિ પાઘડી બાંધેલી, ધોતિયું પહેરેલું અને એક ઝોલો લઈને ઘરે ઘરે ફરતો હતો. અને એની જે વગાડવાની જે સુંદર કળા હતી અને એમાંથી નીકળતા સુર બહુ મીઠા લાગતા હતા. અને વગાડતો દરેક ઘરની આગળ દરવાજે ઊભો રહેતો અને વગાડતો હતો. એક મોટા ધનાળીય શેઠના ઘરની આગળ આવીને એ વગાડવા લાગ્યો. ઘરની અંદર શેઠ છાપું વાંચતા હતા અને શેઠાણીએ અવાજને સાંભળ્યો અને જોયું સરસ મજાની ડીશ થાળી આખી તૈયાર કરી શેઠાણીએ. અને પછી દરવાજો ખોલીને આપવા જાય એ પહેલા તેઓ ત્યાં ઉભા રહી જાય છે. અને પછી સમય 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ અને ઘણો સમય લાગ્યો. એટલે પેલા શેઠે શેઠાણીને કહ્યું કે શા માટે તમે ઉભા રહ્યા છો, તમે દરવાજો ખોલી અને એ વ્યક્તિ જે માંગવા આવ્યો છે તેને આપી દો. શેઠાણીએ જવાબ આપ્યો અને એમણે કહ્યું, હા, આ થાળી ભરેલી છે, હું એને આપી દઈશ, પણ હું આપી દઈશ ને એટલે તે અહીંથી જતો રહેશે, આગળ જતો રહેશે. એ ઊભો છે, એ વગાડે છે, એનો અવાજ મને બહુ મીઠો લાગે છે અને એટલા માટે હું કાન દઈને સરસ રીતે એ સાંભળી રહી છું અને મને બહુ આનંદ મળે છે. પ્રિયો, દાઉદ રાજા અહીંયા એવું કહે છે કે મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેણે કાન દઈને મારી અરજ સાંભળી છે. નિરાશ ના થશો, હતાશ ના થશો, એવું માની લીધું હશે તમે મારી પ્રાર્થનાનો પ્રતિઉત્તર નહીં મળે, હવે મારી પ્રાર્થના તો ઈશ્વર સાંભળતો નથી. ના, એવું નથી. ઈશ્વર સાંભળે. ક્યારેક પ્રિયો, તમારી કાલી ભાષામાં કરેલી પ્રાર્થના, એ મીઠા શબ્દો ઈશ્વરને ગમે છે, ઈશ્વરને ખબર છે હું આને આપી દઈશ ને એટલે બંધ કરી દેશે. પ્રિયો, હા, એ વાત સાચી છે. કેટલીક વાર આપણે ગરજ મતલબી બનીએ છીએ. ઈશ્વરની આગળ પ્રાર્થના કરો, ઈશ્વર તેનો ઉત્તર આપે છે. ધીરજ રાખો, રાહ જુઓ, ઈશ્વર તેનો પ્રત્યુત્તર આપે છે. તમારી પ્રાર્થનાઓનો ઉત્તર ઈશ્વર આપવા જઈ રહ્યો છે, વિશ્વાસ રાખજો. ગોડ બ્લેસ યુ. ઈશ્વર પિતા તમને આશીષ આપો. આમેન.